જૈન જાગૃતિ સેન્ટર સયાજીનગરી વડોદરા દ્વારા આયોજિત ગુજરાતનો સૌ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25/11/2012 ના રોજ કારેલીબાગ ખાતે મુક્તાનંદ ગ્રાઉન્ડ ઉપરના આ આયોજન બાબતે વડોદરા સેન્ટરના પ્રમુખ શ્રી દિવ્યાંગભાઈ શાહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જૈન જાગૃતિ સેન્ટરની 8 જાન્યુઆરી અમે ડિક્લેરેશન કરીશું કે જૈન જાગૃતિ સેન્ટર સયાજીનગરી સમૂહ લગ્ન નું આયોજન કરશે. આ સમૂહ લગ્નની અંદર અમે એક છોકરીને 1 લાખ રૂપિયાનું કરિયાવર આપીએ છીએ. અમે આ સમૂહ લગ્નનું આયોજન મુક્તાનંદ ગ્રાઉન્ડ ખાતે તારીખ 25/11 સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધીના પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આની અંદર અમે 12:39 હસ્તમેળાપ રાખેલો છે અને સવારે 9 વાગે જીવન ભારતી હાઈસ્કૂલ પાસેથી વર્ગોડો નીકળશે 10 બગ્ગી સાથેનો અને મુક્તાનંદ ગ્રાઉન્ડ પહોંચશે. સમૂહ લગ્ન પાછળ જોઈએ છે કે અત્યારની જે મોંઘવારી છે એને લક્ષીને જોવા જાય તો કેટલાક એવા સધાર્મિક ભાઈ બહેનો છે જૈન સમાજની અંદર કે જે લોકો પોતાની દીકરીને કે દીકરાને પરણાવવા માટેનો ખર્ચો પોષી નથી શકતા અને એને કારણે ઘણીવાર મેરેજોમાં તકલીફ ઊભી થાય છે. એટલે એને અનુલક્ષીને અમે વિચાર્યું કે અત્યારની તમે કોઈ કરોડપતિ માણસ 25 લાખ 50 લાખ રૂપિયા ખર્ચતો હોય એની જગ્યાએ જો આમાં 1 લાખ રૂપિયા આપીને અમને એ કરે તો એક સધાર્મિક ઘર, એક નવું ઘર ઊભું થાય અને એને આગળ કંઈક જૈન સમાજની અંદર એવું થાય કે ના ભાઈ આપણને જૈન સમાજે કંઈક મદદરૂપ થઈ. અત્યારે ઘણી જ્ઞાતિઓની અંદર આવી રીતના સમૂહ લગ્ન થતા હોય છે. આજે પ્રથમ સમૂહ લગ્ન છે જૈન જાગૃતિ. હા, ગુજરાતની અંદર સમસ્ત જૈનને સમાવતો સમૂહ લગ્ન વડોદરા ખાતે પ્રથમ છે.